પૃથ્વીના મોટા ભાગના વિસ્તાર પર જેની આણ છે એવા દરિયાના આ પાણી પોતાના પેટાળમાં અસંખ્ય અને અજાયબ જીવોને સંભાળતો દરિયો અને ખાડીના કાંઠા વિસ્તારના વસાહતીઓને પણ નિભાવતો આ દરિયો આ વાત છે દરિયા કાંઠા પરના આ ગામમાં ક્યારેક વસતા એક સાગર ખેડૂની ઘણા વર્ષો પછી મારા ગામમાં પાછો આવ્યો છું દરિયા કાંઠાની રેતી પણ મારા પગલાને જાણે ઓળખી ગઈ વિચારું છું કે આ દરિયાએ કેટલું બધું દીધું છે ને કેટલુંક લઈ પણ લીધું છે પણ એની પાસેથી જે લીધું એનું હવે ઋણ ઉતારવું છે મારા માથે રહેલું આળ પણ ઉતારવું છે અને સૌથી પહેલાં તો મારા ભાઈબંધ રામજી ખાતર એક વચન પૂરું કરવું છે બહુ રાહ જોડાવી કાનમાં મારા સાસુના ગુજરી ગયા પછી તમારો ફોન આવ્યો તો ત્યારે મેં તમને કીધું તું કે જટ એકવાર અહીં આવી જાઓ નાવ ડૂબે એ પહેલા તોય નો આયા હું કરું રમા એ પીડા કેળો નહોતી હતી અહીં આવવા હતું પગ નહોતા ઉપડતા એ નારિયેળી પૂનમ આજે મને યાદ છે અરે મેં જ હટ પકડી હતી કે દરિયાલાલની પૂજા પછી ગામમાં દરિયાની પહેલી ખેપ તો કાનજી અને રામજીની જોડી ની જ હોવી જોઈએ ને એ પહેલી ખેપ છેલ્લી બની ગઈ દરિયાનો જીવ દરિયામાં સમાઈ ગયો હું એને બચાવીએ ના હક્યો જાણું છું તમારો કઈ વાંક નહોતો એ જાણું છું પણ સરજુ આ વાત માનવા તૈયાર નહીં હોય ને એ તો ક્યાં કોઈની વાત માનવા રાજી જ હોય છે આ બાપનું સરપંચ પદું ગામવાળાએ હામે ચાલીને દીધું તો એમને હવે એ ખપતું નથી પોતાનું ગામનું દરિયાનું કોઈનું ભલું એમને હવે ખપતું નથી એટલે જ તમને આયા બોલાવ્યા કે કાક સમજાવો મારા ખાતર તમારા ભાઈબંધ ખાતર આ દરિયા દેવને ખાતર ક્યાં છે સરજુ તમારા ખબર એને પહોંચાડ્યા છે આવશે જ સરજુ કાનભા ઘેરાઈ ગયા આવ સરજુ આટલા વર્ષે આ ગામની ને અમારી યાદ આવી કાનમાં તમારા ભાઈબંધ જેટલો જ આ દરિયો તમને વાલો હતો એને છોડીને વયા ગયા છોડી દેવા તો તું ઉતાવળો થયો છું તમે ક્યાં આયા હતા અત્યાર સુધી તમને શું ખબર આ દરિયો છે ને એ પેલા જેવો ન થયો
તો આપણે ક્યાં પહેલા જેવા રહ્યા છીએ? રહેવા દો કાનબા, રહેવા દો. મારા બાપુને ભરખી ગયો ને તોય દરિયા હારું વેર ન રાખ્યું. માછલા વગર ખાલી ખેપ કરીને પાછા ફરી આવીએ ને તો એની સામે ફરિયાદ ન કરી આદી લગી. દેવ માનીને પૂજા કરી છે, એની તો સેવાય કરવી જોઈએ. સાગરના સંતાન કહેવાયે, કરી છે એની સેવા. તે દરિયા હાટું અમે શું કર્યું એનો હિસાબ લેવા આવ્યા છો? તારા બાપુ એક ગીત બહુ ગાતા, ને ભેળો તુંય ગાતો. ભરતી એની ઓટ, ને ઓટ પછી જ વાળ છે. કોઈ પૂછે તો કહેવું કે દરિયાશી મોજ માને, ઉપરથી કુદરતની રેમ છે. યાદ છે, યાદ છે હો કાનભા? તમે અમારા ઉપર હું રેમ કરવા આવ્યા છો એમ કોને એટલે વાત પતે? કોકને આપેલું વચન પૂરું કરવા આવ્યો છું. બપોર પછી હું નીકળ્યો કાંઠાની આસપાસના ખેતરો તરફ. દરિયો ગામની ખેતી પર જાણે હાવી થવા લાગ્યો છે. કાંઠાની નજીકના કેટલાક ખેતરોમાંથી તો મોટા પાણી ફરી વળ્યા છે, તો પીવાના ને સિંચવાના પાણી ક્યાંક ભાંભરા થઈ ગયા છે. મારા જૂના પાડોશી ઉસ્માનના દીકરા હારૂનની ખેતીવાડી ઉપર પણ આ અસર દેખાવા લાગી છે. ઘણા વર્ષે એને હું મળ્યો, એની વાત પરથી લાગ્યું કે ખેતીમાં ખૂંપીને મહેનત કરે છે, સાથે પરેશાન પણ એટલો જ છે. હવે હું તમને વાત કરું કાનભા, આ મારા દાદા છે ને એ પહેલા વર્ષમાં બે વાર પાક લેતા હતા, અને અટાણે અટાણે જો એક વરસાદી પાક સારો થાય ને તોય ઘણું. આ તું મને એમ કે તારી ખેતી નબળી કેમ પડી? આ દરિયાના કારણે. એને વેર છે અમારી હારે, એ માછીમારોને માછલા દે ને અમને શું દીધું? નકરી ખારાસ. તું તો પંચાયતમાં મંત્રી છે ને? હા, તે તો બધાયને હારે રાખીને આનો ઉપાય કરાય ને. હવે બીજાની ક્યાં વાત કરો છો? આ મારો પિતરાઈ જમાલ ખરો ને, એ જ મારી હારે ખેતીમાં નથી રહેતો ને. તે આ જમાલ શું કરે છે? એણે પોતાના ખપ પૂરતી બે ત્રણ ગાયો રાખી છે, થોડુંક એમાંથી ને થોડુંક આ છૂટક મજૂરી કરીને રોડવી લે છે. પણ એ તો પેલી સરકારી ટીમ હારે ચીરિયા વાવવાઈ જાય છે, પણ મને ખેતીમાં મદદ નથી કરતો. બોલો. તો એ તારા કરતા વધુ સમજદાર છે. એ બધાયને કામ લાગે ને એવું કામ કરે છે. અચ્છા, એટલે અમે ગામ હાટું કાંઈ કામ નથી કરતા એમ? એ તો તમને ખબર. મને એક વાત કે, આ સાંઢને નાકમાં નથ કેમ નાખે? એને કાબુમાં રાખવા. તો દરિયાના મિજાજ અને મોજાને કાબુમાં રાખવા હાટું એનો કાંક ઉપાય કરવો પડે ને. હવે તું મને એ કે, આરા તારા પાકીટમાંથી તું પૈસા વાપરતો જ રહે વાપરતો જ રહે, અને એમાં નવા ઉમેરે જ નહીં, તો શું થાય? પાકીટ ખાલી થઈ જાય. પણ આવું કાં પૂછો? તારા મોબાઈલ પર મેં એક વિડીયો મોકલ્યો છે, એ જોઈ લેજે. આ મેં જે કીધું ને એનો તાળોય મળશે એમાંથી, ને તારી મૂંઝવણનો ઉપાય મળશે. હાલ તારે બેસ, આ પછી નિરાતે મળશું. હે, તે એવું તે હું બતાવવા માંગે છે કાનભા? ચેરના વૃક્ષો ખાડી વિસ્તારના કાંઠે દરિયાઈ પાણીમાં ઉગતી ઉછરતી વિશિષ્ટ વનસ્પતિ, દરિયાના અનેક જીવો, વિવિધ પક્ષીઓ,
અને કાંઠા વિસ્તારના માનવજીવો બધાને ઉપયોગી આ ચેરના વૃક્ષો. પાણીના વેગ સામે એના મૂળ જમીનને પકડી રાખે છે, એથી જમીનનું ધોવાણ ઘટે છે. વળી એના મૂળ પાણીની ખારાશને પણ પોતાનામાં ખેંચે છે. જથ્થામાં હારબંધ ઉભેલા ચેરના વૃક્ષો એટલે દરિયાના મોજાના વેગને ખાળતી આડશ, જાણે વેગીલા મોજાના નાકમાં નાખેલી નથ. એ જ રીતે પીવા માટે અને પિયત માટે જમીનમાંથી પાણી માત્ર વાપરે જ રાખો તો ક્યારેક ખૂટવાનું જ. ચેકડેમ, ખેત તલાવડી, ગામ તલાવડી બનાવી વરસાદી મીઠું પાણી સંગ્રહો અને જમીનમાં ઉતારતા રહો, ઉમેરતા રહો તો કૂવા રિચાર્જ થતા રહે, જમીનના તળ મીઠા પાણીથી ભરેલા રહે, જેમ પાકીટ પૈસાથી ભરેલું રહે તેમ. આ કાનભાઈ અઘરી અઘરી વાતો કરે છે, છોડ, આ સરજુને ફોન કરી દઉં. હા સરજુ, હા કાલે મીટિંગમાં જવાનું. ક્યાં ગયા તા? તમને પૂછું છું ક્યાં ગયા તા? આ સાહેબે મીટિંગ બોલાવી, અહીંયા તો તમે ગયા નહોતા. આપણા ગામની માછીમારી ખેતીવાડી સુધરે આજીવિકાના કંઈક નવા માર્ગ મળે ને એ હાટું સરકારી સાહેબે મીટિંગ બોલાવી હતી. કાં નો ગયા? કરો ધાર્યું. સાહેબ ફરી મીટિંગ કરવાનું કહેતા ગયા છે, જજો. જોશું. મને કહેશો તમારે કરવું છે? હું છોડવું છે બધું. એને બધું છોડી દેવું છે. કાનભા, એમને કાક સમજાવો કે. રમા, કરવા દે એને જે કરવું હોય. માણા દરિયા હારે રહે ને એટલે એના વિચારોમાં એ ભરતીને હોટ આયા કરે. એટલે હાલ મારી હારે. સરજુની અકળામણ હું જાણતો હતો. એ દરિયાની મૂંઝવણ ઓળખી શકતો નહોતો ને પોતાની તેમજ ગામના લોકોની જીવન નિર્વાહની સમસ્યાના ઉકેલની દિશા એને હૂંચતી નહોતી. એને હું લઈ ગયો દરિયાની જીવસૃષ્ટિના અજાયબ આવાસની મુલાકાતે. ચેરના વૃક્ષોના વિસ્તારમાં અમે પહોંચ્યા. મેં એને બતાવ્યું કે આ માત્ર ખારા પાણીના ઝાડવા નથ, માછલી ને બીજા દરિયાઈ જીવોના અનેક આવાસોથી બનેલું એમનું ગામ છે. એમ મન અહીં તેઓ વસે છે, નભે છે, બચ્ચા જણે છે, એ અહીં ઉછરે છે, મોટા થાય છે. એમનો આ રહેઠાણ વિસ્તાર અને પરિવાર જેટલો બહોળો અને સલામત, એટલી તમારી આજીવિકા પણ બહોળી અને સલામત. પછી કાંઠા પરના પરવાળાના ખડકો પાસે એને લઈ ગયો. એને સમજાયું કે દરિયાના ઘણા બધા જીવોનું આ એક નિવાસસ્થાન છે, આને તમારા હોડકાને જાળથી નુકસાન ના કરો તો પરવાળાનો એક મોટો પટ લાંબે ગાળે તૈયાર થાય ને એ દરિયાને આગળ વધતો રોકે. પરત આવતા જેટી પર ઉતર્યા ત્યારે ચાલતા ચાલતા મેં એને રોક્યો અને એને બતાવ્યો દરિયાના પાણીને બગાડતો કાંઠાનો કચરો. એમાંય પ્લાસ્ટિક પોલિથીનનો કચરો તો વધુ નુકસાનકારક, એ જમીનમાં ગળે નહીં અને પાણીમાં ઓગળે નહીં. એ મીઠા પાણીને જમીનમાં ઉતરતાય રોકે એવું એને સમજાયું. એ પછી કાંઠે માછીમારોની વસાહત પાસે પણ ખુલ્લામાં પડેલો કચરો એને બતાવ્યો. જુઓ, મારા ઘરનો કચરો હું કચરા ટોપલીમાં જ નાખું છું. એનાથી ગામમાં કંઈ ફેર પડ્યો? તું તો સરપંચ છું, તું કરે એમ જ બધાય કરવું જોઈએ ને. આ મેં જોયું કે તારો પાડોશી કાંઠા પરની રેતીમાં માછલીઓ હૂકવે છે.
એક તો એનાથી જગ્યા ગંદી થાય છે, માછલીઓ બગડે છે ને તમારી તબિયત પણ. તેમને વાર્યા તો તમે વારી જુઓ, તમે એમની સાથે વાત કરીને એમને વારી જુઓ. મારે કામ છે, હું જઉં છું. એમ ભાગવાથી ઉકેલ નહીં આવે સરજો, તે પણ મને આમ જ કહ્યું તું ને. લાગે છે રમા અને જમાલનો સાથ લેવો પડશે. હું રમાને મળ્યો ગામ છોડ્યા પછી, આટલા વર્ષ મેં શું કર્યું, કેમ પાછા આવવાનું વિચાર્યું, એ વાત માંડીને મેં રમાને કરી. મારી ઈચ્છા એને જણાવી કે આ કામમાં સરજુ અને હારુન પણ મારી હારે જોડાય. એ માટે મેં એને બે ફોર્મ આપ્યા, તો એણે સામે એક કાગળ ધર્યો, સરપંચ તરીકે સરજુના રાજીનામાનો એ કાગળ હતો. હું થોડો નિરાશ થયો, તો રમાએ મને સધિયારો દીધો કે તમે ચિંતા ના કરો, સરજુ તમારી જરૂર ઈચ્છા પૂરી કરશે. જમાલ મારી વાતનો મરમ પકડી હકે એવો હતો. ઘરની ગાયોને નિભાવતો જમાલ પશુધન પર કેમ નભાય એ વાત પામી ગયો. ગામમાં દૂધ મંડળી શરૂ કરવા એ તૈયાર થઈ ગયો. હારુન માટે ભરોસો દેતા એણે મને કહ્યું કે તમારો ફેરો હું ફોગટ નહીં જવા દઉં. કા અહીં આવ્યો? પેલો કાગળ લેવા. અચ્છા, તો પંચાયત છોડી દેવી છે એમને? એની તારે હું પંચાયત? ગામ હાટું એના ઉદ્ધાર હાટું પંચાયત કરું છું. તમે લોકો કાંઈ નહીં કરો ને તો જતે દાડે આ બધું ખાલી કરવું પડે, આ ગામ ને આ ખેતરો ને હંધુઈ. હા, તો તું અક્કલવાળો છે તો મને એમ કે આ ખેતરમાં આવતા ખારા વાયરા કેમ ના રોકવાના? સેંડા પાડે ચારે કોર ઊંચા ઝાડવા વાવીને. બોલ, રોકાય કે નહીં? હાલ માન્યું, પણ મેં તો ખેત તલાવડી બનાવી હતી, તોય પિયત ઓછા પડ્યા, એનું હું? તો વધુ સંખ્યામાં બનાવો, ચેક ડેમ, ખેત તલાવડી, ગામ તલાવડી. પણ વરસાદ જ ઓછો પડે તો સંગ્રેલા પાણી ઓછા પડે કે નહીં? તો ઓછા પાણીએ થતા પાક વાવવાના, ટપક સિંચાઈ કરો અને પાણીના વપરાશમાં કરકસર કરો. કાનબા પાસેથી બધું શીખી આવ્યો લાગે છે. તો હારીને સાચી વાત હતી ને, તો મીઠા પાણીની જેમ અંદર ઉતારી, સમજો? બાકી તારી જેમ નહીં હો. એ તું ઉપદેશ ના આપ, ઓલો કાગળ આપ. એ તો સરજુને ત્યાં પહોંચાડી દો છે. હો ભાઈ, ક્યાં છે પેલો કાગળ? ના આપું તો રાજીનામું નહીં આપો? જો રમા, રાજીનામું નહીં આપવાથી કઈ દલ્લો નથી મળવાનો. તે તમને તો નુકસાને ક્યાં દેખાતું હોય છે? કયું નુકસાન? આ ટોલરમાં ખલાસી તરીકે જાઓ છો ત્યારે ઝીણી ઝાડમાં માછલાના બચ્ચાને પકડો છો કે નહીં? હા, તે એ ખાતરમાં જાય છે, એમાં મળે કેટલું? જો ઓછા મળે તોય લઈ લેવાના. અરે પણ એ જ બચ્ચા મોટી માછલી થાય ત્યારે પકડો તો? તું શું, એના તો હારા જ ભાવ મળવાના ને. તો આનો અર્થ તો એ થયો ને કે આપણે જ આપણું નુકસાન કરીએ છીએ. ઓય, તું મને નફા તોટાના હિસાબ નહીં શીખડાવ. નહીં શીખડાવું બસ. પણ તમે બે જણા આજે એકવાર કાનભાને મળી લ્યો, ખરું કહું છું, હવનો ફાયદો છે. તમારા બાપુની ભાઈબંધી ખાતર મળશું. તો સમજાયા પછી એ વાત ગળે નથી ઉતરતી કા? ના ના કાનભા, એવું ના. આમાં હું કે તમારી ઓલી પાકીટ વાળી ને સાંઠ વાળી વાત જે છે ને, એનો અર્થ તો અમને સમજાણો. હા હા હા,
પણ એમાં એવું છે કે હજી થોડી અવઢવ તો છે જ. હા, મને તો નવાઈ એ લાગે છે કે પાણી હારે રહીને પાણીનો ગુણ ના શીખ્યા. એટલે ભાઈ, આ પાણી કેવો પોતાનો માર્ગ હોદી કાઢે છે, તો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢતા ના આવડે? આ છે, આ માછીમારો એમની જરૂરિયાત માટે માર્ગ કાઢે જ છે. કાઢે જ છે ને? હા, કાઢે જ છે. એ જ તો કહું છું, તમે તમારી જરૂરિયાતોનો જ વિચાર કરો છો, દરિયાની નહીં. અચેરના ઝાડવા પરવાળા એ દરિયાઈ જીવોનું ઘર છે, એમની જરૂરિયાત છે. હવે એને નુકસાન પહોંચાડો તો ઘર છોડીને જતા રહે, પછી તમારી જાળમાં આવશે હું. અને આ તમે માછલા પકડવા જાવ છો ત્યારે હોડકાનો કચરો, વધેલું એન્જિન ઓઇલ હંદુ એ દરિયામાં જવા દો છો, અને માછલા ખેંચાઈ આવે ઈ હાટું કેમિકલે પાણીમાં નાખો છો, અને બાકી હોય ને તો કાંઠા પરનો કચરો દરિયામાં જવા દો છો. આ તમારા ઘરમાં કોઈ ખલેલ કરતું હોય, તમારું ઘર ગંદુ કરતું હોય, તો એવા ઘરમાં તમે રહો ખરા? આમાં એવું છે ને કાનભા, કે અહીંયા જે કોઈ આવે છે ને એ એમ જ કહે છે કે દરિયા માટે આમ કરો, દરિયા માટે તેમ કરો. તે હું અમારે બધું દરિયા માટે જ કરવાનું? કરવાનું જ તો, કરવું જ પડે, કારણ કે આપણે નભીએ છીએ એના પર. દરિયો આપણું જીવન છે, માટે એ આપણો કહેવાય, પારકો નહીં. એના હાટું કાંક તો કરવું પડે ને. હા કાનબાપ, હવે અમે તમારી વાતનું ધ્યાન રાખશું બસ. હા, અમે બે એમ જ કરશું. બે જણથી કાંઈ ન થાય. આ દરિયો છે, ખાબોચ્યું નહીં. હંધાઈ જવાનિયા, આખું ગામ ભેળું રાખો ને તો વાત બને. સમજી ગયો, તમે નક્કી કરી જ રાખ્યું છે કે હું કરવું છે. મેં જ ખોટી આશ રાખી હતી. જાઉં છું. અને હા, જતા જતા એ પણ કહી દઉં કે આટલા વર્ષે આ ગામમાં હું કામ પાછો ફર્યો, ને મારા ભાઈબંધ રામજી હારે એ દિવસે શું બનેલું. આ હંધી એ વાત રમા જાણે છે, એને પૂછી લેજે. પોતાના ગામ હાટું, દરિયો ને ગામ એકમેક થઈને રહે એનું બીડું ઉઠાવ્યું હતું એમણે, અને શરૂઆત આ ગામથી, તમારાથી કરવી હતી. જો રમા, તું સમજે છે, એટલું એટલું સહેલું કામ નથી આ. તો અઘરું શું છે એ કહેશો? દરિયોને એનો કાંઠો ગંદો ના કરીએ, ચેરિયા અને પરવાળાની સંભાળ લઈએ, માછલાના બચ્ચાઓને રહેવા ઉછેરવાની જગા આપીએ, અને વરસાદી પાણીને વધુ ને વધુ સંઘરીએ. હું એમ પૂછું છું, આપણા હારા હાટું આપણે આટલું ના કરી શકીએ? તો આ બધા હાટું પેલા સરકારી સાહેબો કામ તો કરે છે. સાહેબો દરિયો ખેડવા જાય છે, ગામમાં રહે છે? ના, કેમ?
આ દરિયો એમનું નહીં, ગામ એમનું નહીં, તો એ ગામે ગામ દરિયા કાંઠે જઈને એ લોકો કામ કરે છે, અને તમે બે જણા ગામના આગેવાન થઈને એ ગામને રાજી નથી કરી શકતા પોતાના હાટું, પોતાના ગામ હાટું કામ કરવા, અને ઉલટાનું તમારે તો પંચાયતમાંથી રાજીનામા દેવા છે. જો રમા, સરપંચ હું છું, હું નક્કી કરીશ રહેવું કે નહીં. રમા, રમા, એ દાડે બાપુ આરે હું બન્યું તું, એ દાડે દરિયામાં હું થયું તું. દરિયા કાંઠાની નજીક જ હતા એ બે જણા, વાવાઝોડું ને મોજું એટલું મોટું હતું કે હોડી સમેત બેયને ઢસડી ગયું, અને બાપુનું માથું બીજી હોડી હારે અથડાયું, ને એમાં જ જો ત્યાં અત્યારની જેમ શેરના જાળવાની આડસ હોત તો દરિયાનું જોર એવું જીવલેણ ન બને. હશે જે થઈ ગયું હવે સુધરવાનું નથી, અને હવે પછી એ કઈ સુધરે એવું મને લાગતું નથી. તમારા રાજીનામાના કાગળિયા ઘેર પડ્યા છે, લઈ લેજો ને પંચાયતમાં દઈ દેજો. આજ લગી મને અંધારામાં રાખ્યો કાનભા, એને લીધે હું આજ સુધી મનમાં ડંખ રાખીને જીવ્યો. આ હારું ના કર્યું કાનભા, ના. પછી બતાવું છું કાનભા, પહેલા એક વાતનો જવાબ આપો. કઈ વાત? તમે કોને હું વચન આપેલું? તારા બાપુના ગયા પછી મેં મારી જાતને વચન આપ્યું હતું. કયું વચન? એ જ કે રામજીના દીકરાને હું સવાયો સાકર ખેડું બનાવીશ, સવાયો રામજી બનાવીશ, અને પછી જ ગામમાં પાછો ફરીશ. તો કાનભા, તમારે કદાચ નિરાશ પણ થવું પડે. લો આ કાગળ, રાજીનામા. એટલે પંચાયત છોડવી છે તમારે, એમ ને? ના કાનભા, હવે કઈ છોડવું નથી, જોડવું છે. આ પાણી અને જમીન બંનેનો રાજીપો જોડેલો રાખવો છે. એટલે આ પંચાયતને છોડવાના નહીં, તમારી હારે જોડાવાના ખાગર છે. આખરે તમે મારી વાત કાને ધરી ખરી? હું કરીએ કાનભા, આજ લગી અમને આ મોજાને અવાજ સિવાય કઈ સંભળાતું જ નહોતું. તમે આને સાંભળતા કર્યા અમને, અને કાને રાખીને મેં સાંભળ્યું કે આને હું જોઈએ. આજે મને મારો સવાયો રામજી મળી ગયો. એ રામજી કે જે ગાતો ભરતી એની ઓટ ને ઓટ પછી જુવાળ છે, કોઈ પૂછે તો કહેવું કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આ દરિયો જ આપણું જીવન છે, અને જીવન માંગે છે સંભાળ, કાળજી, આ સમજણ આખરે પ્રગટી. દરિયાને ભરતી ઓટ તો રોજના છે, પણ સમજણની ભરતીના પાણી ક્યારેય ઓસરતા નથી.